નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત આ વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય ઇંગ્લિશનું ચેપ્ટર ટેન કમ્પ્રેહેન્શનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે એ ગુડ ફ્રેક બ્રેકફાસ્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સ્ટેઇંગ હેલ્ધી એન્ડ એક્ટિવ તો આ ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો છે જેથી આપણે પ્રશ્નના જવાબ સારી રીતે લખી શકીએ Which is an important part of staying healthy and active? A good breakfast is an important part of staying healthy and active. Second question How do you feel in class when you eat a healthy breakfast? Answer I feel energetic and I can focus in class, learn more, and do better. સારો હેલ્ધી નાસ્તો જમ્યા હોય ત્યારે થર્ડ વોટ આર ધ ફૂડ યુ કેન હેવ એટ બ્રેકફાસ્ટ નાસ્તામાં શું લઈ શકાય તો એટ બ્રેકફાસ્ટ આઈ કેન હેવ એ ટોસ્ટ એ ગ્લાસ ઓફ મિલ્ક એન એગ એન એ ફ્રૂટ ફોર્થ વોટ વિલ હેપન ઇફ યુ ડુ નોટ હેવ બ્રેકફાસ્ટ નાસ્તો નથી કર્યો તો શું થશે આન્સર આઈ કીપ ફિલિંગ હંગરી व ब्रेकफास हाउ ड ब्रेकफास्ट हेल्प यू ड्यूरिंग धरमिया बॉडी गेट्स एनर्जी देट हेल्प टू परफोर्म वेल ड्यूरिंग धे चलो ध यूज ऑफ आइधर और आइधरो तो पेलो ऑप्शन आप जय करता होते लखशो તો અહીં તમે જોઈ શકો છો આઈધર ધવલ આપણે પહેલો કરતા ઓર પછી બનાવી શકીએ બીજું જોઈએ આઈધર દિનેશભાઈ ઓર ચંદ્રેશભાઈ ઇઝ રિચ ચલો હવે છે બે વર્બ બે ક્રિયાપદ હોય ત્યારે તો આ રીતે વાક્ય જોડી શકીએ હી મે આઈધર ફોન યુ ઓર સેન્ડ યુ એ મેસેજ ચલો હવે છે ઓપ્શન સી બે કર્મ આપ્યા હોય ત્યારે તમે જોઈ શકો છો માય મધર બાય આઈધર ફ્રેશ એપલ ઓર ફ્રેશ બનાનાસ બે માંથી એક સેકન્ડ જોઈએ માય ફાધર ગીવ મી આઈધર પેલા આઈધર લખવાનું છે એ રિસ્ટ વોચ ઓર એ સ્માર્ટફોન ઓન માય નેક્સ્ટ બર્થડે ચલો હવે જોઈએ ટાસ્ક વન જેમાં તમારે આઈધર ઓરનો ઉપયોગ કરીને વાક્ય કમ્પ્લીટ કરવાનું છે આઈ સ્પીક તમે જોઈ શકો છો અહીં ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષા આપેલી છે તો આઈ સ્પીક આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી સેકન્ડ જયશ્રી નોઝ આઈધર મરાઠી ઓર ઉર્દુ થર્ડ માય ફ્રેન્ડ વિલ બાય આઈધર એ બાયક ઓર એ તમે જોઈ શકો છો અહીં જુઓ બે કરતા છે એટલે આઈધર સ્પેલ આવશે આઈધર યુકે બંને કન્ટ્રી છે માટે ધ લખેલ છે લાસ્ટ જોઈએ દીપિકા કેન આઈધર રિસાઇટ પોયમ ઓર સિંગે સોંગ હવે છે ધ યુઝ ઓફ નાઇધર નોર એટલે કે બંનેમાંથી એક પણ નહીં ચલો એ વાક્ય આપેલું છે માય મધર ડઝ નોટ નો હિન્દી લેંગ્વેજ માય મધર ડઝ નોટ નો ઇંગ્લિશ લેંગ્વેજ તો આપણે આ રીતે લખી શકીએ માય મધર નોઝ નાઇધર હિન્દી નોર ઇંગ્લિશ લેંગ્વેજ બંનેમાંથી એક પણ ભાષા જાણતી નથી ડઝ નોટ દૂર કરીને આપણે નોઝને એજ પ્રત્ય પ્રત્યે લગાડેલ છે કારણ કે માય મધર ત્રીજો પુરુષ એક વચન છે ચલો હવે છે બે વબ એટલે કે ઇંગ્લિશ આ રીતે આપણે બંને ક્રિયાપદોને જોડી શકીએ છીએ ચલો બે હોય ત્યારે આઈધરની જેમ જ છે રાહુલ એબલ ટુ સોલ્વ ધ પઝલ હવે ટાસ્ક જોઈએ જેમ આપણે નાઇધર નોરનો યુઝ કરવાનો છે ફર્સ્ટ યુ કેન વિઝિટ નાઇધર ધ યુકે નોર ધ યુએસએ ઇન ડિસેમ્બર સેકન્ડ એ પેશન્ટ શુડ ઇટ નાઇધર કોલ્ડ ફૂડ નોર ફાસ્ટ ફૂડ સેકન્ડ તમે ઓપ્શન કાઉસમાં જોઈ શકો છો વી હેવ જસ્ટ અ ઇટન ઢોસા વી વિલ નાઇધર હેવ સમોસા નોર ઇડલી ફોર્થ હેલન વોઝ બ્લાઇન્ડ એન્ડ ડીફ હેલેન કુડ નાઇધર સી નોર લિશન ફિફ્થ સી વોઝ સિરિયસ શી કુડ નાઇધર વોક નોર સ્પીક તો આ સાથે જ આપણે ધોરણ દસ વિશે ઇંગ્લિશના ચેપ્ટર દસનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ